નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર શાળાની વિદ્યાર્થીનીઓ તથા બીજેપી મહિલા મોરચાની બહેનો તથા પ્રજાપતિ બ્રહ્મકુમારી બહેનો દ્વારા પોલીસ કાફલાને રાખી બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા અને 17 લોકોની સુરક્ષામાં તૈનાત રહેતા પોલીસ કર્મીઓ સાથે સ્થાનિક બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર મહિલા મોરચા દ્વારા શહેર પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે પ્રજાપતિ બ્રહ્મકુમારી અને અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત કન્યાશાળા નંબર 3 વિદ્યાર્થિનીઓ પણ શહેર પોલીસ મથકે રક્ષાબંધન પર્વને લઈને પહોંચી હતી. શાળાની બાળાઓ પૈકી ધોરણ 1-8 બાળાઓ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મીઓને રાખી બાંધી રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અંકલેશ્વરના પટેલનગર નજીક રોડ પાસે પંચરની કેબિનના ટાયરો કોઈક તત્વો દ્વારા સળગાવી નાખતા રાત્રિના સમયે એક સમયે ભારે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના પટેલનગર નજીક ગત રાત્રિના 2-3 વાગ્યાના સુમારે કોઈક તીખડખોડ યુવાનો દ્વારા પંક્ચરની દુકાન પાસે મૂકેલા ટાયરો ઝાડ પાસે મૂકી સળગાવી નાખતા એક તબક્કે રાત્રિના લોકોને તેની જાણ થતા તેઓ દ્વારા પાલિકામાં આ અંગે જાણ કરતા ફાયર બ્રિગેડનો બંબો રાત્રિના સમયે દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે આ અંગે રાત્રિના પગપાળા જતા યુવાનોનું કારસ્થાન હોવાનું પણ લોકમુખે જાણવા મળી રહ્યું છે. વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર હાઈસ્કૂલના 1989 વર્ષમાં SSC માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ગુરુજનોના સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. અંદાજે 28 વર્ષના લાંબા સમય બાદ દેશ અને દુનિયાભરમાં સ્થિત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા, જેમને સંસ્થાના હાલના મંત્રી અને તે સમયના આચાર્ય શ્રી કેસરીસિંહ સાયણીયાની અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્નેહમિલનમાં જે તે સમયના શિક્ષકો અને તેમના પરિવારને પણ બોલાવવામાં આવેલ હતા અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત અને અભિનંદન કર્યું હતું. 3 દાયકા પહેલા જે શાળામાં અભ્યાસ જેણે એક કરવાનું કામ કર્યું હતું, પરંતુ આ વિદ્યાર્થી શોધી કાઢી અને સોશિયલ મીડિયા ઉપર એક કાર્ય તો અનેક વિદ્યાર્થીઓ જયપાલસિંહ માંગરોળાએ આ સમગ્ર સ્નેહમિલન સમારંભને સંપન્ન કરવા માટે આયોજન કર્યું, જેને પરિણામ સ્વરૂપે સ્નેહમિલન સમારંભ શક્ય બન્યો હતો. જે શાળામાં વર્ષો પહેલા ભણેલા તે શાળાના ક્લાસરૂમમાં બેસી તે શિક્ષકની તેથી જે તે વખતના વિષયોની ભણાવવાની અને તે ઉપરાંત બગીચામાં અને પ્રાર્થના હોલ સહિતની જગ્યાઓ ફરી વર્ષો જૂના સમારંભ આ વિદ્યાર્થીઓએ વાગોળ્યા હતા. શ્રી રંગ નવચેતન વિદ્યાર્થી મંદિર વતી સન્માન અને અભિવાદનના પ્રત્યુત્તર આપતા કેશરી સિંહ સાયણીયાએ જણાવ્યું હતું કે આ સંસ્થાના નારેશ્વરના પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ દ્વારા સ્થાપાયેલ હતી અને આ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ અને મૂલ્યો આ સંસ્થા થકી આવેલ છે. જીવનમાં કેળવણી અને વિદ્યા થકી મૂલ્યોને સંસ્કાર આપ્યા તે સંસ્થા હજી પણ આવનાર વર્ષો સુધી વાલિયા અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ અને નવી પેઢી માટે સુંદર રીતે વિદ્યાનું મંદિર બની રહે તે માટે યત્કિંચિત સહયોગ થવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મિલન સમારંભમાં તેમના માતા શિક્ષકોને સન્માન કરવામાં આવ્યું હતું તથા તેમના વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સવારથી સાંજ સુધી 1989 વર્ષમાં આ 10મા ધોરણમાં વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ કરી અંતે સુંદર ગીત સંધ્યા સાથે આ સ્નેહમિલન સમારંભનું સમાપન કર્યું હતું અને ફરી પાછા આવી જ રીતે એકત્રિત થવાની અને જૂની યાદો વાગોળવાની ઈચ્છા સાથે આ વિદ્યાર્થીઓ છૂટા પડ્યા હતા. એ ઉલ્લેખનીય છે કે આ 28 વર્ષ પછી સાથે ભણેલા વિદ્યાર્થીઓ આજના સોશિયલ મીડિયાના પ્રતાપે ફરીથી એક થઈ શક્યા હતા.
કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય મરહુમ મોહમ્મદભાઈ ફાંસીવાલાને શોકાંજલિ અપાઈ હતી, જેમાં કોંગી અગ્રણી અહેમદભાઈ પટેલ, અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગજ નેતાઓએ શોકાંજલિ અર્પી હતી. પૂર્વ ધારાસભ્ય અને ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મોહમ્મદભાઈ ફાંસીવાલાના દુઃખદ અવસાન સમાચાર ભરૂચ જિલ્લામાં પ્રસરતા ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ સમાજ સહિતના તમામ સમાજના લોકોમાં ભારે ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. કરમાડ ખાતે તેમની દફનવિધિ બાદ આજરોજ ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે મરહુમ મોહમ્મદભાઈ ફાંસીવાલાની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી, જેમની પ્રાર્થના સભામાં કોંગ્રેસના અનેક દિગ્ગજો સહિત અહમદ પટેલ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, વાઘરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, ખુમાન ભરૂચ કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહી શોકાંજલિ અર્પી હતી. ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલના આદિસ્થાપક અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના મોભી તથા સમાજની, કોમની અને સમગ્ર ભરૂચ જિલ્લાની કોમી એકતાના પ્રખર હિમાયતી અને વિતેલા દશકામાં રાજકારણમાં સક્રિય રહી કાઢું કાઢનાર વડીલ મોહમ્મદભાઈ ફાંસીવાલા તમામ સમાજના લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓએ પોતાના જાહેર જીવનમાં ઘણા સમાજ ઉપયોગી કાર્ય કરી લોકોના હૈયામાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભરૂચ જિલ્લામાં રાજકારણ ક્ષેત્રે સુવિખ્યાત નામી અનામી વ્યક્તિઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના સભામાં જોડાઈને મરહુમને ખિરાજે અકીદત શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહેમદભાઈ પટેલે પ્રાર્થના સભામાં શોકાંજલિ આપતા જણાવ્યું હતું કે મરહુમ મોહમ્મદભાઈ ફાંસીવાલાએ બે ટર્મ સુધી ભરૂચના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીને જનતાના અવાજને તેમણે વાચા આપી અનેક લોકહિતના કાર્ય કરી કોંગ્રેસનો દબદબો જાળવ્યો હતો. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં પ્રમુખ અને આદિસ્થાપક તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ડાયરેક્ટર, એપીએમસીના ચેરમેન રહી ચૂકેલ મરહુમ મોહમ્મદભાઈએ આરોગ્ય ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાજ પ્રત્યેના પોતાનું ઋણ અદા કર્યું છે. તેઓના નિધનથી જિલ્લાએ એક સક્ષમ નેતા ઉપરાંત ઉમદા વ્યક્તિ ગુમાવ્યો છે, જેમની ખોટ સદાય વર્તાતી રહેશે. અલ્લાહ તેઓને જન્નત નસીબ કરે એવી પ્રાર્થના પણ તેઓએ કરી હતી. મને કુટુંબના સભ્ય તરીકે માનતા અને ગામથી પાછામાં કહીએ તો એમની અમારું વચ્ચે ગરો હતો અનુભવ કરવા છે. મોહમ્મદભાઈ માટે એમનામાં જે ક્વોલિટી હતી, એમનામાં જે ગુણો હતા, એનું વર્ણન કરવા માટે પણ શક્ય છે. અને એમના માટે શોક સભા નહીં હોય, આજનો દિવસ તો આપણા માટે સંકલ્પ માટેનો દિવસ, જે તે કામો કરીને ગયા છે. આપણી વચ્ચે નથી છતાં પણ હજુ પણ એ વાતની પ્રતિતિ થાય છે, મહેસૂસ હું કરી શકવાનો છું. મોહમ્મદભાઈ નથી છતાં પણ એ જે કરીને ગયા છે, જે કઈ કામો કરીને ગયા છે, જે રસ્તો બતાવીને ગયા છે, જે રસ્તો ચીંધીને ગયા છે, ત્યારે કામોમાં આગળ વધારવા માટે હું માનું છું કે અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક જુગાર રમતા ત્રણ જુગારીઓને શહેર પોલીસે ઝડપી લેતા અને હજારો રૂપિયાના મુદ્દા માલ કબજે કરતા સમગ્ર જુગારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં જુગાર રમતા ત્રણ જુગારીઓને શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 2400 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં જુગાર રમતા ત્રણ જુગારીઓ શહેર પોલીસ હાથે ઝડપાઈ ગયા હતા. જેડીસી વિસ્તારમાં આવેલ પ્રતિમ ચોકડી પાસે ડોબેક કંપનીની દિવાલ પાછળ આવેલી બાવળની જાડીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી શહેર પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે રેડ કરતા રાહુલ પરમાર, પિયુષ વસાવા અને શકીલ અંસારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની અંગ ઝડપી અને દાવ પર મુકેલ રોકડ રકમ રૂપિયા 2400 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે આજરોજ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર જેડીસીમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયના પાટાગણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને રાખી બાંધી ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કર્યો હતો. તેમજ તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમના બાળકોએ પણ એકબીજાને રક્ષાબંધન પર્વની રાખી બાંધી ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકોએ આચાર્યશ્રીએ તેમજ શિક્ષકોને રાખી બાંધી ભાઈ બહેનના સંબંધને પવિત્ર રિશ્તો ઉજાગર કર્યો હતો. આ પ્રસંગે તક્ષશિલા સ્કૂલના આચાર્ય જસવંતભાઈ પરમાર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દબદબાભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જેડીસી સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ઇન્ડિયન ઓક્યુપેશનલ હેલ્થ અંકલેશ્વર અને ભરૂચ એકમના ઉપક્રમે ઔદ્યોગિક સંકુલોમાં પ્રાથમિક સારવાર અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર જેડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ઇન્ડિયન ઓક્યુપેશનલ હેલ્થ અંકલેશ્વર અને ભરૂચના એકમના ઉપક્રમે ઔદ્યોગિક સંકુલોમાં પ્રાથમિક સારવાર અંગે જરૂરિયાત વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કામદારોને અકસ્માત કે દુર્ઘટના સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર કંપનીની સંકુલમાં જ કેવી રીતે મળી રહે તે માટે બેઝિક ઓક્યુપેશનલ હેલ્થ સર્વિસ કાર્યાન્વિત હોય છે, જે સંદર્ભ આજે અંકલેશ્વર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનું ઉદઘાટન UPL ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અશોક પંજવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સેમિનાર દરમિયાન નિષ્ણાંતો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ઔદ્યોગ સંકુલમાં પ્રાથમિક સુવિધાનું વધુ કારગત બનાવવા અને તેને અદ્યતન બનાવવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ હેડ ડોક્ટર આર રાજેશ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડોક્ટર શ્યામ પિંગલે, એક્યુપેશનલ હેલ્થ ફિઝિશિયન ડોક્ટર જગદીશ પર્લિકર, UPL ના સુબોધ જોશી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ તથા ઓક્યુપેશનલ હેલ્થ અંકલેશ્વર ભરૂચ એકમના પ્રમુખ ડોક્ટર વિશાલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગરની દિવ્યાંગ બહેનો દ્વારા રાખી બનાવીને પોતે પણ પગભર થઈ શકે છે તેમ સાબિત કરી બતાવ્યું હતું. હાલમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ કરીને સંસ્થા છે, જ્યાં દિવ્યાંગ બહેનો રોજગારી પૂરી પાડવા માટે કાર્ય કરે છે. અને હાલમાં 250 જેટલી દિવ્યાંગ બહેનો અહીં આવે છે, જેમાં સાયલા, સુરેન્દ્રનગર, લીંબડી જેવા ગામોથી વિકલાંગ બહેનો અહીં આવીને રાખડી બનાવવાનું કામ કરે છે. સાથે રાખડીનું કાચું મટીરિયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે, જેમાં દિવ્યાંગ બહેનોને રાખી બનાવવા માટે એક રાખડી દીઠ 20 પૈસા મજૂરી મળે છે અને પોતે મહિને 2000થી વધુ આવક મેળવી શકે છે. રાખડીની સાથે બહેનોને સીવણનું પણ કામ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનાવવા, તેને કલર કરવાનું કામ પણ આપવામાં આવે છે અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવવા માટે આપવામાં આવે છે. રાખડીની સીઝનમાં 9000થી વધુ રાખડીઓ દિવ્યાંગ બહેનો બનાવતી હોય છે. આવી રીતે દિવ્યાંગ બહેનોને પણ આર્થિક રીતે પગભર થઈ રોજગારી મેળવી રહી છે. વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને પગભર થઈ શકે તે માટે વિવિધ યોજના થકી રોજગાર માટેના કામ પણ આપવામાં આવે છે. મારું નામ જાદવાણી શ્રુતિ છે. ઉપાસના વિકલાંગ કેન્દ્રમાંથી અમને રાખડી બનાવવા આપે છે અને અત્યારે રાખડીની સીઝન છે એટલે રાખડી બનાવવામાં આપે છે. તો અમને અત્યારે રાખડીની સીઝન એટલે રાખડી બનાવવા આપે અને દિવાળીમાં એમાં કોળિયા બનાવવામાં આપે અને તકિયા પણ અમે બનાવીએ છીએ અને ઘરે બેઠા અમે કામ અહીંથી મટીરિયલ લઈ જઈને અમે ઘરે બેઠા કામ કરીએ છીએ અને મહિને અમે 2000નું કામ કરીએ છીએ અને આવી રીતના અમારું ગુજરાન ચાલે છે. મારું નામ સભાની જાગૃતિબેન છે. હું આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત ઉપાસના ડેકર સેન્ટરમાં ટીચર તરીકે કામ કરું છું. અમારી પાસે 250 જેટલા દિવ્યાંગ બહેનો છે. એ લોકોને અમે રાખડી બનાવવા માટે આપીએ છીએ, જેનું મટીરિયલ અમે અહીંયા પણ બનાવીએ છીએ અને ઘરે પણ એ લોકોને કાચું મટીરિયલ આપીએ છીએ એટલે ઘરે પણ એ લોકો રોજગારી કમાઈ શકે. એક રાખડી એ લોકોને 20 પૈસા મળે છે. આવી રીતે 9-10 હજાર નંગ એ લોકો રાખડી બનાવે છે અને એનું વેચાણ કરીએ છીએ અને જ્યારે દિવાળીની સિઝન હોય ત્યારે આ લોકો વિકલાંગ બહેનો દીવડા પણ બનાવે છે અને એમાંથી પણ એ લોકોને સારી એવી રોજગારી મળી રહે છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજરોજ સરદાર સરોવર બંધના નિર્માણ સ્થળે આકાર પામી રહેલ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટમ અને ઊંચી પ્રતિમાની પ્રગતિ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સરદાર સરોવર નર્મદા બંધથી 3 કિમી દૂર બની રહેલા વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31 ઓક્ટોબરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ કામગીરીની સમીક્ષા બેઠક માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નવાગામ ખાતે સાધુ બેટ પર થઈ રહી છે, જેનું આજે નિદર્શન કરી રહ્યા છે અને કામગીરીની સમીક્ષા પણ કરી, જેમની સાથે કૈલાસ નાથન અને જે એન સિંઘ પણ સાથે જોડાયા અને તમામ માહિતી આપી હતી. મહાન સપૂત અને લોખંડી પુરુષ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈની પ્રતિમા સમગ્ર વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી અને આવનારા હજારો વર્ષ સુધી સરદાર પટેલની સ્મૃતિને કાયમ રાખવી, એમનામાંથી કરોડો લોકો માર્ગદર્શન મેળવે એવી પ્રેરણા પ્રાપ્ત થાય એવી મૂર્તિનું સ્થળ સરદાર સરોવર ડેમ, જે ગુજરાતનો મુખ્ય ડેમ ને જેની ગુજરાતની સમૃદ્ધિ જેના ઉપર આધારિત છે, એ સરદાર પટેલ ડેમની પાસે સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું નિર્માણ કરવું એવો નિર્ણયમાં આપણા અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે સરદાર વલ્લભભાઈની આ વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવાનું કામ હાથ ઉપર લીધેલું. આ ખૂબ મોટું કામ છે, વિરાટ કામ છે. ભારતમાં કે દુનિયામાં આવા પ્રકારની પ્રતિમાઓ ખૂબ ઓછી છે અને સરદાર સરોવર ડેમની પાસે જ કે જે ડેમ બનાવવાનું સ્વપ્નું સરદાર વલ્લભભાઈએ જોયેલું અને આપણા સૌના સદનસીબે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાતનું અને દેશનું એ સ્વપ્ન પૂરું થયું. દુનિયાની સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં બની રહ્યું છે ત્યારે આ સ્ટેચ્યુનું 85% કામ જેટલું કામ પૂરું થઈ ગયું છે અને જેનું કોન્ક્રીટ કામ 100% પૂરું થયું છે, જેમાં લગભગ 68,000 મેટ્રિક ટન કોન્ક્રીટ વપરાયું છે અને 5,700 મેટ્રિક ટન જાડા પાટરા સળિયા વપરાયા છે. હવે જેના પર શરીરના ઢાંચામાં ફ્રેમિંગ કરી 1900 મેટ્રિક ટન કાંસાથી સ્ટેચ્યુ તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ 31 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવશે, જેની તૈયારીનું નિરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રહ્યા છે. જ્યારે આ પ્રોજેક્ટ બન્યા બાદ 15,000 પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને યુનિટીના પાયા સુધી પહોંચવા એસ્કેલેટર અને બાદમાં ઉપર જવા માટે લિફ્ટ સહિતની સુવિધાને નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકારના વલ્લભભાઈનું નામ સેકાઓ સુધી અમર રહે તેવી વ્યવસ્થા કરી છે. સાથે વેલી ઓફ ફ્લાવર મુખ્ય આકર્ષણ બની રહેશે. આજે સીએમ રૂપાણી દ્વારા ખાસ તો 31 ઓક્ટોબરના રોજ જે આવવાના છે, જેમાંનો રૂટ કયો રહેશે અને સિક્યોરિટી કયા પ્રકારની રહેશે, જેનું નિરીક્ષણ ખાસ કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે કોરી પરિવારના મકાનમાં રસોઈ કરતી વખતે પ્રાઇમસ એકાએક ફાટી જતા માતા સહિત 2 પુત્રોને ગંભીર ઈજા પહોંચતા તેનું કમકમાટી ભર્યો મોત નિપજ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે વેજનાથ મંદિર પાસે રહેતા કોળી જીતેન્દ્રભાઈ કંબોડિયાના 25 વર્ષીય પત્ની લીલાબેન જીતેન્દ્રભાઈ કંબોડિયા, તેના 2 પુત્ર પૈકી મોટા 5 વર્ષીય પુત્ર રાજ જીતેન્દ્ર તથા નાનો 3 વર્ષીય પુત્ર મનીષ જીતેન્દ્રભાઈ સાથે પોતાના ઘરમાં રસોઈ કરતા હતા ત્યારે પ્રાઇમસ ફાટતા ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી જતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 2 પુત્રોને સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર આપી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે લીલાબેનને પ્રાઇવેટ કૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ સારવાર અર્થે ફરજ પરના ડોક્ટર પિયુષ કંસાગરાએ તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે રાજકોટ ખાતે તેમના ત્રણેયના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. નાના એવા ગામના કોળી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. લોકોના જણાવ્યા મુજબ ઘરનો દરવાજો અંદરથી બંધ હોય એ દરવાજો તોડી ત્રણેયને દાઝેલી હાલતમાં બહાર કાઢ્યા હતા, જેથી આ શંકાસ્પદ બનાવ હોયનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે પોલીસ દ્વારા આ અંગે સાચી હકીકત મેળવવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આજરોજ હોસ્પિટલમાં કૃષ્ણ હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલ ઉપલેટામાં લીલાબેન કંબોડિયા અને રાજ અને મનીષ આ 3 જણાને ખાખીજાળિયા મુકામે
ત્યાં બર્ન્સ થવાથી એટલે એક્સિડેન્ટલ બર્ન્સ થવાથી તેમને સારવાર માટે અહીંયા હોસ્પિટલમાં લાવેલા હતા. એમાંથી બે છોકરાને સરકારી હોસ્પિટલ મનીષ અને રાજ ને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા હતા અને લીલાબેન કંબોડિયાને હોસ્પિટલમાં અહીંયા કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા હતા. એમને વધુ સારવાર માટે વધુ રાજકોટ રિફર કરેલા છે. બે છોકરાઓને પણ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરેલા છે. એક્ઝેક્ટ કારણ ની કોઈને પણ આઈડિયા હતો નહીં, એને કારણે અમે એનું એક્ઝેક્ટ કારણ જણાવી શક્યા નથી. ઉપલેટા તાલુકાના મજેટી ગામના યુવાનને પોરબંદર હાઈવે ઉપર અકસ્માત નડતા યુવાનને ગંભીર ઈજાઓના કારણે ઉપલેટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના રહીશ 65 વર્ષીય પ્રૌઢ આહિર ખીમાભાઈ કરશનભાઈ જડુ પોરબંદરના હાઈવે ઉપર ઉપલેટા તાલુકાના ગણોડ ગામના પાટિયા પાસે આવેલ ધરતી હોટલ પાસે રોડની સાઈડમાં પોતાનું મોટરસાઇકલ પાર્ક કરીને બેઠા હોય જ્યાં પૂરપાટ ઝડપે અમરેલી પાર્સિંગની કાર આવી રહી હતી, જેનું ટાયર ફાટતા રોડની સાઈડમાં બેઠેલ ખીમાભાઈ જડુના પગ ઉપર ગાડી ફરી વળતા તેનો તાત્કાલિક ઉપલેટા ખાતે બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રાઇવેટ ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ના ડોક્ટર દ્વારા દર્દીને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ટાયર ફાટતા કાર ચાલક પોતાનો કાર પરનો કાબુ ગુમાવતા કાર અકસ્માત સર્જાયા બાદ બાજુના ખેતરમાં ઉતરી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે. હું ડોક્ટર નીતિન સોલંકી, ઉપલેટા પ્રાઇવેટ હોસ્પિટલ બસ સ્ટેન્ડની સામે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સેવા આપું છું ને આજે રાત તારીખ 24 તારીખે એક ખીમાભાઈ કરશનભાઈ જલુ કરીને મજેઠી ગામના 65 વર્ષ ઉંમર ધરાવતા ભાઈ ધરતી હોટલ પાસે પોરબંદર રોડ ઉપર બેઠા હતા અને અજાણ્યા શખ્સે ગાડીના ટાયર ફાટતા ગાડી દર્દી ઉપર ચડાવી દેતા એને અકસ્માતમાં ઈજા થતાં મારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ છે અને એને આગળ સારવાર માટે તપાસ માટે બીજી હોસ્પિટલમાં મોકલેલા છે અને અત્યારે તેમની સારવાર ચાલુ છે. જરૂર પ્રમાણે જો રિપોર્ટ ખરાબ આવે તો એને આગળ રિફર પણ કરવા પડે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.